ભાવનગરમાં હિન્દુઓની લાગણી દુભાવવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો. બકરાના માંસ, ચામડા અને હાડકા ફેંકી જતા કડક કાર્યવાહીની માંગ. ભાવનગર શહેરના ક્રેસન સર્કલ નજીક જૂની માણેકવાડી સ્ટેશન માર્ગ ઉપર કોઈ ઇસમો દ્વારા બકરાના માંસ, ચામડા અને હાડકા ભરેલા કોથળા નાખી જતા લોકોમાં રોષ ફેલાવા પામ્યો છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો, જેને લઈને હિન્દુ પરિવારો, કોર્પોરેટર અને પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. તાકીદે મનપાના કર્મીઓ દ્વારા આ ચામડા હાડકા માંસનો જથ્થો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે બકરી ઈદ હોવાથી મુસ્લિમો દ્વારા આ નીચ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. ત્યારે આવા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે. અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર. ઘટના એવી છે, ગઈકાલે બકરી ઈદનો તહેવાર છે એટલે આજે માણેકવાડી સ્ટેશનવાળા ખાંચામાંથી અને સવારે ફોન આવ્યો કે આવી રીતે રોડ ઉપર જે બકરીનું હત્યા કરી અને બકરીના ઉપરનું જે છે બધું પડ જાહેર રોડ ઉપર નાખવામાં આવ્યું છે, તેમજ તેમનું માંસ પણ કોથળામાં ભરી અને નાખવામાં આવ્યું છે. અહીંયા આગળ હિન્દુ લોકો રહે જ છે એટલે તેમને હિજરત કરવી પડે તે રીતનું આ કૃત્ય અમને લાગી રહ્યું છે. એટલે અત્યારે તંત્રને પણ જાણ કરી છે અને તંત્ર અહીં આગળ આવી અને તંત્ર ફરિયાદ કરે એવી તંત્રને એક વાત કરી છે. માનનીય બી ડિવિઝન અને કમિશનરશ્રી બંને સાથે વાત થઈ છે અને પોઝિટિવ આની ઉપર પગલાં લેવાય એ બાબત અમે આગળ રહે. મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવાનું છતાં બી આવા કૃત્યો થાય છે અને આવા કૃત્યો અહીંયા આ વિસ્તારમાં વારંવાર થાય છે કે આજ પહેલી વખત છે? અત્યારે તો મારા ધ્યાન ઉપર આ પહેલી વાર આવ્યું છે, આગળ તો થયું હોય તો મારા ધ્યાન ઉપર નથી, પણ અત્યારે પહેલી વાર આવ્યું છે, મને ફોન આવ્યો એટલે હું તાત્કાલિક સ્થળ ઉપર આવ્યો. જાહેરનામું બહાર પડેલા છતાં પણ આ કૃત્ય શું છે તો આમાં મહાનગરપાલિકા શું પગલાં લેશે અને કેવા પગલાં લેશે? તો તંત્ર સાથે વાત થયા મુજબ તંત્ર અત્યારે એફઆઈઆર કરશે, પછી જે તે ડિવિઝન આરે સંકલન કરી અને તાત્કાલિક જે પણ આ ઇસમો હોય એને પકડાય એવી એક તજવીજ છે.